हेलो स्टूडेंट, वेलकम बैक टू अनदर वीडियो। आपने लास्ट लेक्चर में शूलपची और सामी मेरुदंडी की लाक्षणिकताओ जोई हती बराबर। और सामी मेरुदंडी जे समुदाय छे तेने पेला मेरुदंड समुदाय में ज समावेश थतो हतो बराबर। त्यार बाद हमणा हालना समय में ज सामी मेरुदंडी समुदाय जे छे तेने मेरुदंडी समुदाय थी अलग कर्यो अने तेने अमेरुदंडी तरीके हवे ओळखवामां आव्यो बराबर। हवे आजना लेक्चर में आपणे जोवानुं छे मेरुदंडी समुदायनी लाक्षणिकताओ बराबर। मेरुदंडी समुदाय फर्स्ट आपणे जोईए के आ समुदायनुं नाम मेरुदंडी केम आपवामां आव्युं बराबर। तो ज्यारे भ्रूणनो विकास थतो होय छे ए भ्रूणना विकास दरमियान मध्य गर्भस्तरमांथी पृष्ठ बाजुए एक आवी दंड जेवी रचना होय छे तेनुं निर्माण थतुं होय छे। फरीथी रिपीट करू छू, ज्यारे भ्रूणनो विकास थतो होय छे ए विकास दरमियान मध्य गर्भस्तरमांथी पृष्ठ बाजुए आवी दंड जेवी जे रचना छे तेनुं निर्माण थतुं होय छे बराबर। अने आ दंड जेवी जे रचना छे तेने मेरुदंड तरीके ओळखवामां आवे छे। सेनुं नाम तरीके ओळखवामां आवे छे मेरुदंड। तो हवे जे प्राणीओमां भ्रूणना विकास दरमियान आवी दंड जेवी रचना एटले के जे मेरुदंड जेवी रचनानुं निर्माण थतुं होय तो तेवा प्राणीओ माटे अलग समुदाय बनाववामां आव्यो जेनुं नाम आप्युं मेरुदंडी, एटले के मेरुदंड हाजर होय एवा प्राणीओ बराबर। हवे आपणे मेरुदंडी समुदाय जे छे तेना प्राणीओने वर्गीकृत करवा होय तो सेना द्वारा करी शकीए। तो तेना वर्गीकृत करवा माटे मैं आकृति ड्रो करी छे। आ जे छे ते मेरुदंडी समुदाय जे छे तेनी लाक्षणिकताओ छे बराबर। तो तमने आ जे ओरेंज कलर नो जे आ भाग बताव्यो छे तेने मेरुदंड तरीके ओळखवामां आवे छे बराबर। तो आपणे मेरुदंडी प्राणीओनी जे वर्गीकृत करवी होय तो पहेला एमां मेरुदंडनी हाजरी छे के नहीं तेना द्वारा आपणे वर्गीकृत करी शके। तो पहेला शुं आवशे मेरुदंड हाजर छे के गैरहाजर बराबर। तो मेरुदंडी समुदायमां मेरुदंड हाजर हशे। त्यारबाद मेरुदंडनो जे आ पृष्ठ भाग जे छे त्यां चेतारजू आवेलुं होय छे અને ચેતારજુ જે છે તે પોલું આવેલું હોય છે અને એક વડું હોય છે બરાબર। તો ચેતારજુ આવેલું હોય છે। ત્યારબાદ આટલો તમને પાછળનો આ જે ભાગ દેખાય છે તેને પશ્વ ગુદા કહેવાય છે। પાછળની બાજુએ આવેલું હોય તેને શું કહેવાય છે પશ્વ ગુદા। તો મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં શું હોય છે પશ્વ ગુદા પણ હોય છે। ત્યારબાદ આ તમને જે પિંક કલરનું આપણે જે બતાવેલું છે તેને કંઠનાળીય ઝાલર ફાટો કહેવાય છે। કંઠનાળીય ઝાલર ફાટો જે જોડમાં આવેલું હોય છે બરાબર। તો તેમાં શું જોવા મળશે કંઠનાળીય ઝાલર ફાટો જે સેમાં આવેલું હોય છે જોડમાં બરાબર। તો આ લક્ષણો દ્વારા આપણે મેરુદંડી સમુદાયના પ્રાણીઓને વર્ગીકૃત કરી શકીએ છીએ। કયા કયા લક્ષણો કે તેમાં મેરુદંડ, ત્યારબાદ ચેતારજુ, પશ્વગુદા, ત્યારબાદ કંઠનાળીય ઝાલરફાટો। આ લક્ષણો દ્વારા આપણે મેરુદંડી સમુદાયના પ્રાણીઓને વર્ગીકૃત કરી શકીએ છીએ। નેક્સ્ટ આપણે જોઈએ કે આ સમુદાયના એટલે કે મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં વર્ગીકરણીય લાક્ષણિકતાઓ કઈ કઈ છે બરાબર। તો પહેલા તો તે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે। કેવું સ્તરીય આયોજન? અંગતંત્ર સ્તરીય આયોજન। ત્યારબાદ તેમાં દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળશે। આપણે ગર્ભસ્તરની વાત કરીએ તો મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં ત્રિગર્ભસ્તર હશે, ત્યારબાદ દેહકોષી,
એ બંધ પ્રકારનું પરિવહન છે. મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે બંધ પ્રકારનું પરિવહન એક નુપુરક સમુદાય અને એક મેરુદંડી જે સમુદાય છે આ બંને સમુદાયમાં બંધ પ્રકારનું પરિવહન જોવા મળે છે. જ્યારે ખુલ્લા પ્રકારનું સેમાં જોવા મળે છે તો સંધિપાદ સમુદાય, ત્યારબાદ મૃદુકાય સમુદાય અને સામી મેરુદંડી, જેમાં શું જોવા મળે છે? ખુલ્લા પ્રકારનું પરિવહન. બરાબર. તો મેરુદંડીમાં સેમાં કેવું પરિવહન જોવા મળશે? બંધ પ્રકારનું. હવે આપણે જોઈએ મેરુદંડી સમુદાય અને અમેરુદંડી વચ્ચે તફાવત શું છે. આપણે મેરુદંડીને અને અમેરુદંડીને કયા તફાવતના આધારે કરી શકીએ? તો તેમાં ફર્સ્ટ તફાવત કોમન હશે કે મેરુદંડી સમુદાય હશે તેમાં મેરુદંડ હાજર હશે. બરાબર. જ્યારે અમેરુદંડી સમુદાયમાં મેરુદંડ જે છે તે ગેરહાજર હશે. બરાબર. સેકન્ડ આપણે જોઈએ કે જે અહીંયા આપણે જોયું કે આ જે મેરુદંડ જે છે તે મેરુદંડી સમુદાયમાં હાજર હશે, જ્યારે અમેરુદંડી સમુદાયમાં આ મેરુદંડની ગેરહાજરી હોય છે. બરાબર. સેકન્ડ જોઈએ કે તો અમને અહીંયા દેખાતું હશે ચેતાતંત્ર વાળું. બરાબર. તો મધ્યસ્થ ચેતાતંત્ર જે છે તે પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે, ત્યારબાદ થોડું એવું પોલું હોય છે અને તમને અહીંયા દેખાતું હશે માત્ર એક વડું જ હોય છે. બરાબર. તો મેરુદંડી સમુદાયમાં ચેતાતંત્ર જે છે એ તો પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે, પોલું હોય છે અને એક વડું હોય છે. જ્યારે અમેરુદંડી સમુદાયમાં આપણે જોઈએ તો મધ્યસ્થ ચેતાતંત્ર જે છે તે વક્ષ બાજુએ આવેલું હોય છે. અહીંયા કેવું હોય છે? પોલું હોય છે. તો અમેરુદંડીમાં ચેતાતંત્ર નક્કર હોય છે. અહીંયા કેવું હોય છે? મેરુદંડી સમુદાયમાં એક વડું હોય છે. તો અમેરુદંડીમાં બેવડું હોય છે, બેવડું ચેતાતંત્ર. થર્ડ જોઈએ કે મેરુદંડી સમુદાયના જે પ્રાણીઓ હશે તેના જીવનના કેટલાક તબક્કામાં આ ઝાલર ફાટો જે છે તે જોવા મળે છે. અને ઝાલર ફાટો પણ કેવી હોય છે? કંઠ નાલીય ઝાલર ફાટો હોય છે અને કેવી હોય છે? થોડી એવી છિદ્રાળુ હોય છે. બરાબર. અને કંઠ નાલીય ઝાલર ફાટો સેમાં આવેલી હોય છે? જોડમાં આવેલી હોય છે. ફરીથી રિપીટ કરું છું, મેરુદંડી સમુદાયમાં આ જે ઝાલર ફાટો છે તે કેટલાક તબક્કામાં હાજર જોવા મળે છે. બરાબર. અને એ ઝાલર ફાટો પણ કેવી હોય છે? કંઠ નાલીય ઝાલર ફાટો, જે થોડી છિદ્રાળુ હોય છે અને જોડમાં આવેલી હોય છે. જ્યારે અમેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં ઝાલર ફાટો ગેરહાજર હશે. ઝાલર ફાટો ગેરહાજર. બરાબર. નેક્સ્ટ જોઈએ કે જે મેરુદંડી સમુદાયના પ્રાણીઓ હશે તેનું હૃદય વક્ષ બાજુએ આવેલું હોય છે. જ્યારે અમેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ જોવા મળશે. ઓપ્શન છે કે જો હાજર હશે તો એ પૃષ્ઠ બાજુએ આવેલો હશે, વક્ષ બાજુએ તો જોવા નહીં જ મળે. બરાબર. અને લાસ્ટ છે કે મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં પશ્વગુદા પૂંછ આવાળી જે પશ્વગુદા પૂંછ જે છે તે હાજર હોય છે, જ્યારે અમેરુદંડીમાં આ પશ્વગુદા પૂંછ જે છે પશ્વગુદા પૂંછ ગેરહાજર હોય છે. બરાબર. તો અહીંયા સુધી પેલા આપણે રિવિઝન કરી લઈએ, પછી મેરુદંડી સમુદાયને કેટલા ઉપસમુદાયમાં વિભાજિત કર્યા છે જોઈએ. બરાબર. તો મેરુદંડી સમુદાયનું નામ કેવી રીતે આપવામાં આવ્યું ફર્સ્ટ એ જોઈએ. તો જ્યારે ગર્ભનો વિકાસ થતો હોય છે ત્યારે તેના મધ્ય ગર્ભસ્તરમાંથી પૃષ્ઠ બાજુએ આવી દંડ જેવી રચનાનું નિર્માણ થતું હોય છે અને આવી દંડ જેવી રચનાને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે પ્રાણીઓમાં આવી મેરુદંડ જેવી રચનાનું નિર્માણ થતું હોય તેવા પ્રાણીઓને મેરુદંડી સમુદાયમાં સમાવેશ કરો. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે મેરુદંડ સમુદાયની લાક્ષણિકતાઓ, તો તેમાં શું આવેલું હોય છે? તો એક ભાઈ તો મેરુદંડ આવેલો હોય છે. ત્યારબાદ તેની
માં જોઈએ ચેતા રજુ આવેલું હોય છે જે થોડું પોલું હોય છે અને એક વળું હોય છે બરાબર ત્યારબાદ તેની નીચે કંઠનાલી જાદર ફાટો આવેલી હોય છે જે કેવી હોય છે જોડમાં હોય છે બરાબર અને પાછળની બાજુએ પશ્વગુદા પૂંછ આવેલી હોય છે આ છે મેરુદંડી સમુદાયની લાક્ષણિકતાઓ અને જો આપણે પ્રાણીઓને મેરુદંડ સમુદાયમાં વર્ગીકૃત કરવા હોય તો સેના સેના દ્વારા કરી શકીએ તો તેમાં પહેલું છે મેરુદંડની હાજરી ચેતારજુ પશ્વગુદા કંઠનાલીય જાદર ફાટો જોડમાં આવેલી હોય એ બધા દ્વારા આપણે પ્રાણીઓને વર્ગીકૃત કરી શકીએ છીએ બરાબર ત્યારબાદ જોઈએ આપણે કે તેમાં વર્ગીકરણીય લક્ષણો કયા કયા હોય છે તો તેમાં અંગતંત્ર સ્તરીય આયોજન દ્વિપાર્શ્વ સમમિતિ ત્રિગર્ભસ્તર દેહકોષી પ્રાણીઓ અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર બરાબર અને ત્યારબાદ આપણે જોઈએ મેરુદંડી સમુદાય અને અમેરુદંડી વચ્ચેનો તફાવત શું છે તો તેમાં પહેલો જ તફાવત છે કે મેરુદંડ હાજર હોય તો તે મેરુદંડી મેરુદંડ ગેરહાજર હોય તો તે અમેરુદંડી સેકન્ડ જોઈએ કે મધ્યસ્થ ચેતાતંત્ર જે છે તે પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે પોલું હોય છે અને એક વળું હોય છે જ્યારે એનું ઓપોઝિટ અમેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ ત્યારબાદ નક્કર હોય છે અને બેવડું ચેતાતંત્ર જોવા મળે છે નેક્સ્ટ તો તેમાં જીવનના કેટલાક તબક્કામાં આવેલું જાલર ફાટો જે છે તે હાજર જોવા મળે છે એમાં એક કંઠનાલીય જાલર ફાટો આવેલી હોય છે જે છિદ્રાળુ હોય છે બરાબર જ્યારે અમેરુદંડીમાં આ જે જાલર ફાટો હોય તે ગેરહાજર હોય છે ત્યારબાદ મેરુદંડી સમુદાયમાં હૃદય જે છે તે વક્ષ બાજુએ આવેલું હોય છે બરાબર જ્યારે અમેરુદંડી સમુદાયમાં જો હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ જોવા મળશે અને નેક્સ્ટ છે કે મેરુદંડી સમુદાયમાં પાછળની બાજુ જે પશ્વગુદા પૂંછ આવેલી છે તે હાજર હોય છે જ્યારે અમેરુદંડીમાં પશ્વગુદા પૂંછ જે હોય છે તે ગેરહાજર જોવા મળે છે બરાબર હવે આપણે જોઈએ કે આ મેરુદંડી સમુદાય જે છે તેને કયા ત્રણ ઉપ સમુદાયમાં વિભાજિત કરવામાં આવ્યા છે બરાબર તો મેરુદંડના આપણે ત્રણ ઉપ સમુદાય જોઈએ કે કયા કયા ત્રણ ઉપ સમુદાય જોવા મળે મેરુદંડ સમુદાય જે છે તેના ત્રણ ઉપ સમુદાય જેમાં પહેલા ઉપ સમુદાયનું નામ છે પૂંછ મેરુદંડી બીજા ઉપ સમુદાયનું નામ છે શીર્ષ મેરુદંડી અને ત્રીજા ઉપ સમુદાયનું નામ છે પૃષ્ઠવંશી બરાબર તો આપણે પહેલા જોઈએ પૂંછ મેરુદંડીની શું લાક્ષણિકતાઓ છે એમાં કયા પ્રાણીઓ આવેલા છે બધું બરાબર તો પૂંછનો મતલબ શું થાય પૂંછડી બરાબર તો પૂંછ મેરુદંડી સમુદાયના જે પ્રાણીઓ હશે તેમાં દીર્ઘીય અવસ્થા દરમિયાન પૂંછડીમાં મેરુદંડ જોવા મળે છે ફરીથી રિપીટ કરું છું પૂંછનો મતલબ શું થાય પૂંછડી થાય તો પૂંછ મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં જ્યારે તે દીર્ઘીય અવસ્થામાં હશે ત્યારે તેની પૂંછડીમાં મેરુદંડ છે તે જોવા મળે છે બરાબર દીર્ઘીય અવસ્થામાં પૂંછડીમાં મેરુદંડ જોવા મળે છે અથવા જો કહી શકીએ પૂંછમાં મેરુદંડ જે છે તે જોવા મળે છે હવે જોઈએ કે પૂંછ મેરુદંડીમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે જોઈએ બરાબર તો પૂંછ મેરુદંડીમાં એસિડિયા સાલ્પા અને ડોલિયોલમનો સમાવેશ થાય છે બરાબર પૂંછ મેરુદંડીમાં એસિડિયા સાલ્પા અને ડોલિયોલમ જે બધા દરિયાઈ પ્રાણીઓ છે ક્લિયર અહીંયા સુધી હવે જોઈએ સેકન્ડ શીર્ષ મેરુદંડી હવે શીર્ષ મેરુદંડીના જે પ્રાણીઓ હશે તેમાં મેરુદંડ જે છે તે
તે શિરસ્થી પૂછ સુધી તેના આખા જીવનકાળ દરમિયાન હાજર હશે. શું હશે? શિર્ષ મેરુદંડી સમુદાયના જે પ્રાણીઓ હશે તેમાં શિરસ્થી લઈ અને પૂછ સુધી તેનો આખા જીવનકાળ દરમિયાન મેરુદંડની હાજરી જોવા મળે છે. તો શિર્ષ મેરુદંડીમાં આપણે શું લખી શકીએ કે તેના આખા જીવનકાળ દરમિયાન મેરુદંડ જે છે તે શિરસ્થી લઈ અને પૂછ સુધી હાજર હોય છે, બરાબર. અને શિર્ષ મેરુદંડીમાં બ્રેકિયોસોમા પ્રાણીઓ સમાવેશ થશે. શિર્ષ મેરુદંડી ધરાવતા પ્રાણીઓમાં કયા પ્રાણીઓ સમાવેશ થશે? બ્રેકિયોસોમા. ત્યારબાદ આપણે જોઈએ પૃષ્ઠવંશી સમુદાય. પૃષ્ઠવંશી સમુદાય જે છે તેમાં શું થાય છે કે આ સમુદાયના જે પ્રાણીઓ એટલે કે આ ઉપ સમુદાયના જે પ્રાણીઓ હશે તે પુખ્તકાય પહોંચશે, એટલે મેરુદંડ જે છે એ કાસ્થિમય યા તો અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતરણ થાય છે, બરાબર. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શું થશે કે જ્યારે પુખ્તકાય પ્રાણી પહોંચશે તે દરમિયાન મેરુદંડ જે છે યા તો અસ્થિમય યા તો કાસ્થિમય એવી રીતે એ કરોડ સ્તંભમાં રૂપાંતરણ થશે, બરાબર. આપણે લખીએ પૃષ્ઠવંશીમાં કે મેરુદંડ જે છે એ જ્યારે પ્રાણી પુખ્તકાય પહોંચશે તે દરમિયાન કાસ્થિમય યા તો અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતરણ. એટલે મેરુદંડ જે છે તે કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામે છે, બરાબર. આથી આપણે એવું કહી શકીએ કે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે તે મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી પ્રાણીઓ નથી. ખાસ સમજો, ફરીથી રિપીટ કરું છું, કારણ પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે તેમાં શું થાય છે કે મેરુદંડ જે છે તે કરોડ સ્તંભમાં રૂપાંતરણ થાય છે, બરાબર. આથી આપણે એવું કહી શકીએ કે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે તે મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી, બરાબર. શું લખી શકીએ? બધા પ્રાણીઓ મેરુદંડી છે, બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી, બરાબર. ત્યારબાદ આ પૃષ્ઠવંશી સમુદાયના જે પ્રાણીઓ છે તેમાં બીજી વિશેષતા એ હોય છે કે તેનું હૃદય જે છે તે બે ખંડોનું, ત્રણ ખંડોનું યા તો ચાર ખંડોનું બનેલું હોય છે. હૃદય જે છે તે શેનું બનેલું હોય છે? બે ખંડોનું, ત્રણ ખંડોનું યા તો ચાર ખંડોનું બનેલું હોય છે. હવે જોઈએ બે ખંડોનું, ત્રણ ખંડોનું અને ચાર ખંડોનું કેવી રીતે હોય છે. તો નોર્મલી આપણે જોઈએ, આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યનું શરીર ચાર ખંડેનું બનેલું હોય છે, જેમાં બે કર્ણક અને બે ક્ષેપક આવેલા હોય છે, બરાબર. હવે જોઈએ કે બે ખંડોનું હૃદય હોય તો તેમાં શું આવેલું હોય છે? તો તેમાં એક કર્ણક આવેલું હોય છે અને એક ક્ષેપક આવેલું હોય છે. તો થયા બે ખંડો, એક કર્ણક અને એક ક્ષેપક, બરાબર. ત્યારબાદ જો ત્રણ ખંડોનું શું હોય છે? તો ત્રણ ખંડોમાં એક ડાબું કર્ણક, એક જમણું કર્ણક અને એક ક્ષેપક આવેલું હોય છે. એટલે કર્ણકની સંખ્યા કેટલી થશે? બે કર્ણક અને એક ક્ષેપક, બરાબર. બે કર્ણકમાં એક ડાબું કર્ણક, જમણું કર્ણક અને ત્યારબાદ એક ક્ષેપક આવેલું હોય છે. ત્યારબાદ ચાર ખંડોમાં શું હશે? તો તેમાં બે કર્ણક અને બે ક્ષેપક, ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક, એટલે ચાર ખંડો આવેલા હોય છે. ત્યારબાદ તેમાં ઉત્સર્ગ માટે અહીંયા લખું છું, પૃષ્ઠવંશી સમુદાયના પ્રાણીઓ જે છે તેમાં ઉત્સર્જન માટે મૂત્રપિંડ આવેલા હોય છે, અને આ મૂત્રપિંડ જે છે તે આશ્રુતિનું પણ નિયમન કરતા હોય છે, બરાબર. ત્યારબાદ શ્વસન માટે ઝાલરો આવેલી હોય છે યા તો ફેફસાઓ આવેલા હોય છે.
શોષણ માટે શું આવેલું હોય છે ઝાલર યા તો ફેફસા અમુક પ્રાણીઓમાં જેમ કે એક્ઝામ્પલ લઈએ મત્સ્ય તો મત્સ્યમાં ઝાલરો આવેલી હોય છે જ્યારે આપણે મનુષ્યમાં એમાં વધારે શું આવેલા હોય છે ફેફસા આવેલા હોય છે બરાબર ત્યારબાદ તેમાં પ્રચલન અંગો એક જોડી આવેલા હોય છે યા તો અમુકોમાં ઉપાંગો જે છે તે એક જોડી આવેલા હોય છે પ્રચલન અંગો યા તો ઉપાંગો આવેલા હોય છે બરાબર તો આ પૃષ્ઠવંશીય જે પ્રાણીઓ છે તેના વિશિષ્ટ લક્ષણો છે આપણે ફરીથી રિવિઝન કરી લઈએ મેરુદંડી સમુદાય મેરુદંડી સમુદાયને ત્રણ ઉપ સમુદાયમાં વર્ગીકૃત કર્યા છે બરાબર જેમાં પૂંછ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી છે તેને આદિ મેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે એ યાદ રાખજો આ બંનેને આદિ મેરુદંડી પણ કહેવાય છે બરાબર પૂંછ મેરુદંડીમાં પૂંછનો મતલબ શું થાય પૂંછડી તો પૂંછડી જે છે તે દ્વિતીય અવસ્થામાં પૂંછડી છે તે જોવા મળે છે બરાબર અને પૂંછડીમાં મેરુદંડ જોવા મળે છે અને આમાં કયા પ્રાણીઓનો સમાવેશ થશે એસિડિયા સાલ્પા ગોલિયોલોન અને આ બધા પ્રાણીઓ દરિયાઈ છે ત્યારબાદ શીર્ષ મેરુદંડીમાં તેના આખા જીવનકાળ દરમિયાન મેરુદંડ જે છે તે શીર્ષથી પૂંછ સુધી હાજર હોય છે બરાબર અને તેમાં સમાવેશ થશે બ્રેકિયોસ્ટોમા ત્યારબાદ નેક્સ્ટ જોઈએ પૃષ્ઠવંશી સમુદાય તો પૃષ્ઠવંશી ઉપસમુદાયમાં શું હશે કે તે પ્રાણી જ્યારે પુખ્ત થશે ત્યારે પુખ્ત પ્રાણીમાં યા તો કાસ્થિમય યા તો અસ્થિમય કરોડ સ્તંભમાં મેરુદંડ જે છે તે રૂપાંતરણ થાય છે બરાબર અને આ બધા જ પ્રાણીઓ આપણે એવું કહી શકીએ કે બધા જ પ્રાણીઓ મેરુદંડી છે બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી ત્યારબાદ તેમાં હૃદય જે છે તે બે ખંડનું ત્રણ ખંડનું યા તો અમુક પ્રાણીઓમાં ચાર ખંડનું હોય છે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ઉત્સર્જન જે છે તે મૂત્રપિંડ દ્વારા થાય છે અને મૂત્રપિંડ આશુતિનું પણ નિયમન કરે છે શ્વસન માટે ઝાલર અને ફેફસાઓ આવેલા હોય છે અમુક પ્રાણીઓમાં ઝાલર હોય અમુક પ્રાણીઓમાં ફેફસા હોય છે ત્યારબાદ પ્રચલન અંગો આવેલા હોય છે અને ઉપાંગો આવેલા હોય છે જે એક જોડમાં હોય છે હવે આપણે પૃષ્ઠવંશી સમુદાયને ડિટેલમાં જોઈએ એના ચાર્ટ જોઈએ બરાબર